નમસ્કાર દર્શક મિત્રો, મારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરીએ તો આપણા રાજ્યમાં ખાસ કરીને દરેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પણ પડી રહી છે. એવામાં ગુજરાતમાં વરસાદી માહોલ ક્યારે બનશે અને ક્યારે ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ છે, જેને લઈને આગામી 4-5 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવવાનો છે. તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે મિત્રો માહિતી મેળવીશું. એ પહેલાં તમે આ વિડીયો તમે જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક 6 તારીખનો નકશો પણ તમે જોઈ રહ્યા છો. મિત્રો, આપણા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. તો મિત્રો, 7 તારીખે ક્યાંક ને ક્યાંક કયા કયા વરસાદમાં આગાહી આપવામાં આવી છે તે વિશે આપણે વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, સુરત આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ કરીને 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસશે તેવી મોટી જાહેરાત કરી છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આ ગુજરાતનો જે નકશો છે, જે હવામાન કેન્દ્ર દ્વારા આ નકશો બહાર પાડવામાં આવ્યો છે, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આગામી દિવસોમાં આ વિસ્તારમાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી આપણે મિત્રો 8 તારીખનો નકશો જોઈએ તો 8 તારીખમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ આવશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, ડાંગ. આપણે સૌરાષ્ટ્ર તરફ વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સાઈડના જે પણ વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન કેન્દ્ર દ્વારા પણ ખાસ કરીને જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે. મિત્રો, આપણે તારીખ 9 તારીખ આજુબાજુની વાત કરીએ તો અડધું ગુજરાત ખાસ કરીને ગજમશે, એટલે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, જે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર સાઈડનો જે વિસ્તાર છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આપણા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગુજરાતનો જે નકશો છે, આગામી દિવસોમાં આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીજો, વિડીયોને શેર કરીજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો 100% ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય જવાન, જય ખેડૂત.